નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર પાઠ 15 ની અંદર કેટલીક કુદરતી ઘટનાઓની અંદર આપણે વીજળી વિશે અભ્યાસ કર્યો આ ઉપરાંત ધોરણ 6 ની અંદર ચક્રવાત અને વાવાઝોડા વિશે પણ આપણે ભણી ગયા આગળના લેક્ચરની અંદર આપણે ભણ્યા કે વીજળી એટલે શું વીજળી કોના કારણે થાય છે વીજળીથી બચવા માટેના ઉપાયો કયા છે તો હવે એક બીજી કુદરતી ઘટના જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો પહેલો પ્રશ્ન મનમાં થાય કે ભૂકંપ કોને કહેવાય આપણે જાણીએ છીએ કે પૃથ્વી અચાનક હલવા પડે ધ્રુજવા પડે તો એને આપણે શું કહીએ છીએ ભૂકંપ તો સામાન્ય વ્યાખ્યા આપી હોય તો ભૂકંપની શું થાય કે પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ કહે છે ભૂકંપ એટલે કે પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એને શું કહેવાય મિત્રો ભૂકંપ ભૂકંપ કોના કારણે થાય છે આવો પ્રશ્ન થાય તો કે આપણે જે પૃથ્વી છે એ પૃથ્વીનો જે બહાર પડ છે એ પડ સળંગ છે ને એ જુદા જુદા કુલ 7 ટુકડાઓની અંદર વિભાજિત થયેલું છે અને આ જે ટુકડો છે એ દરેક ટુકડાને આપણે પ્લેટ કહીએ છીએ પૃથ્વીનું આગળનું પડ ઉપરનું પડ તે સળંગ છે ને એટલે કે સીધું છે ને તે કુલ કેટલા ટુકડાઓમાં વિભાજિત થયેલું છે 7 અને આ જે ટુકડો છે દરેકને આપણે શું કહીએ છીએ પ્લેટ હવે આ પ્લેટો જ્યારે એકબીજા સાથે ઘસાય છે એકબીજાના સંપર્કમાં આવે છે કે એમની સાથે અથડાય છે એ સમયે એક પ્લેટ તેની નીચે બીજી પ્લેટ પર આવે છે અને એક પ્લેટ બીજા પ્લેટના સંપર્કમાં ઉપર કે નીચે આવે ત્યારે તેઓ પૃથ્વીના પેટાળમાં પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે અને આ વિક્ષેપ જે છે એને પૃથ્વીની ઉપર ભૂકંપ સ્વરૂપે આવીને દેખાય છે તો કે પૃથ્વી ભૂકંપ કોના કારણે ઉત્પન્ન થાય છે તો કે પૃથ્વીનું ઉપરનું પડ કે જે સળંગ નથી એ કુલ 7 ટુકડાઓમાં વિભાજિત થયેલું છે હવે આ ટુકડાઓ એકબીજા સાથે અથડાય છે કે ઘસાય છે એ ઘસાવાના કારણે એકબીજાના સંપર્કમાં આવવાના કારણે તેમની વચ્ચે વિક્ષેપ ઉત્પન્ન થાય છે અને એ વિક્ષેપને કારણે પૃથ્વી ઉપર તમને જે ઘટના જોવા મળે છે જેને આપણે ભૂકંપ કહીએ છીએ એટલે કે પૃથ્વીના પેપડા પોપડાઓ જે છે પ્લેટો જે છે એકબીજા સાથે અથડાવાથી જે ધ્રુજારી ઉત્પન્ન થાય છે એ ધ્રુજારીને આપણે શું કહીએ છીએ ભૂકંપ હવે તમે આગળ ભણ્યા હતા કે ભાઈ વાવાઝોડું છે ચક્રવાત છે એનું આપણે પૂર્વાનુમાન કરી શકીએ છીએ પૂર્વાનુમાન એટલે કે આગળ તમે શીખ્યા કે કોઈ કારણસર વાવાઝોડું જો આવવાનું હોય તો કેટલાક અત્યારે આધુનિક સમયની અંદર મશીનો અથવા વૈજ્ઞાનિક ટેકનિકોથી આપણે જાણી શકીએ છીએ કે આ વિસ્તારની અંદર વાવાઝોડું આવવાની શક્યતા છે અને આટલા તીવ્રતાનું વાવાઝોડું આવશે અને જેથી વાવાઝોડું આવે એની પહેલા એ વિસ્તારને આપણે ખાલી કરાવીએ છીએ અથવા તો કે વાવાઝોડાથી બચવા માટેના ઉપાયો કરી શકીએ છીએ પણ ભૂકંપની અંદર ભૂકંપનું પૂર્વાનુમાન કરવું શક્ય નથી એટલે કે ભૂકંપ ક્યારે કયા વિસ્તારની અંદર થશે કેટલી તીવ્રતાનું થશે એના વિશે આપણે પહેલેથી અનુમાન લગાવી શકતા નથી એટલે કે તેનું પૂર્વાનુમાન કરી શકાતું નથી બીજું કે ભાઈ ભૂકંપ જે છે એ જે વિસ્તારની અંદર થતો હોય એ વિસ્તારની અંદર તેને સિસ્મિક અથવા તો ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે જેમ કે ભૂકંપ થઈ શકે તેવો સૌથી વધારે નબળો જે વિસ્તાર હોય એ વિસ્તારને સિસ્મિક અથવા ફોલ્ટ ઝોન કહે છે ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર મોટા ભાગે કાશ્મીર છે પૂર્વ અને મધ્ય હિમાલય છે સંપૂર્ણ ઉત્તર પૂર્વીય ભાગ છે પછી કચ્છનું રણ છે રાજસ્થાન છે અને ગંગાના મેદાનો એ સૌથી ભયજનક વિસ્તારો છે મિત્રો આ ઉપરાંત તમે જો 2001 નું વર્ષ યાદ કરો તો કચ્છની અંદર ખૂબ જ વધારે તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો અને એ વર્ષની અંદર તમે જાણો છો કે કચ્છના જે વિસ્તાર છે તે વિસ્તારની તીવ્રતા ભૂકંપની ખૂબ જ વધારે જોવા મળી હતી અને ત્યાં મોટા પાયે જાનહાનિ અને નુકસાન ભોગવવાની વારી આવી હતી તો બે ભૂકંપ કચ્છમાં જે ભૂકંપ છે એના વિશે થોડું તમારે ઘરે વાંચી લેવું
ડિફેન્સ સ્કેલ કહે છે એટલે કે ભૂકંપ માપવા માટેનું જે સાધન વપરાય છે એને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે હવે એ સિસ્મોગ્રાફની અંદર જે ભૂકંપ છે એની તીવ્રતા દર્શાવતો જે માપ આવે દર્શાવવામાં આવે છે જે સ્કેલ દર્શાવવામાં આવે છે એને આપણે એ એકમને રિક્ટર સ્કેલ કહીએ છીએ વિનાશક હોય તેવા ભૂકંપની તીવ્રતા એ મોટા ભાગે સ્કેલ રિક્ટર સ્કેલ પર 7 થી વધુ જોવા મળે છે એટલે કે એ તેનો એકમથી રિક્ટર સ્કેલ છે એની તીવ્રતા જો 7 થી વધારે જોવા મળે તો એ ભૂકંપને આપણે વિનાશક અથવા ભારે જાનહાનિ અથવા નુકસાન કરે તેવો ભૂકંપ કહીએ છીએ અને ભૂકંપની તીવ્રતા માપવા માટેનું જે સાધન છે જેને આપણે સિસ્મોગ્રાફ કહીએ છીએ તો મિત્રો જે ભૂકંપ છે એ ભૂકંપ આપણા વિસ્તારની અંદર જ્યારે થાય છે એ સમયગાળા દરમિયાન આપણને ઘણું નુકસાન ભોગવવાની વારી આવે છે તો અત્યારના સમયની અંદર જો ભૂકંપ થાય તો ભૂકંપથી બચવા માટેના આપણે ઉપાયો કરવા જોઈએ અને તેના માટે સૌથી સલામત ઉપાય પહેલો છે કે તમે જ્યાં રહેતા હો તે બિલ્ડિંગ અથવા તો કે ભાઈ જે રહેઠાણ માટેનું મકાન છે તે મોટા ભાગે હળવું અથવા તો કે ઓછા વજનદાર મટીરીયલ્સ અથવા છાપરાનું બનાવવું જોઈએ જેથી જે વધારે તીવ્રતાથી ભૂકંપ આવે તેવા જે વિસ્તારો છે સિસ્મિક ઝોન છે એવા વિસ્તારોમાં તો મોટા ભાગે હળવા મટીરીયલનો ઉપયોગ કરીને આપણે ઇમારતો કે મકાન બાંધવા જોઈએ જેથી નુકસાન ભૂકંપથી થતું નુકસાન અથવા જાનહાનિ જે છે તે આપણે અટકાવી શકીએ જો તમારા જ્યાં હો અને ત્યાં ભૂકંપ આવે તો એ સમયગાળા દરમિયાન તમે જો ઘરમાં હો તો શું ઉપાયો કરવા જોઈએ તો કે ભાઈ મોટા ભાગે જો મકાનની અંદર હોય ફ્લેટની અંદર હોય તો એવા સમય ભૂકંપ આવે અને જો બહાર નીકળવાનો સમય ન મળે તેવું હોય તો મોટા ભાગે ટેબલ કે પછી પલંગ જેવી વસ્તુ હોય તેની નીચે બેસી જવું જોઈએ જેથી ઉપર રાખીને મોટી વસ્તુ તમારા ઉપર પડે નહીં અને પડે તો પણ તમને જાનહાનિ થાય નહીં આ ઉપરાંત તો કે ભાઈ તમે જે વસ્તુઓ છે એ રૂમની અંદર મોટા ભાગે દીવાલ ઘડિયાળ છે કોઈ ફ્રેમ છે એને વ્યવસ્થિત રીતે દીવાલ સાથે ચોટીને રહે એ રીતે લટકાવવી જોઈએ અને જેમ બને તેમ જે ભૂકંપના સમયગાળા દરમિયાન એ દીવાલને અડીને બેસવું જોઈએ નહીં આ ઉપરાંત જો તમારી પથારીમાં હો તો પથારીમાં ઊભા થવું જોઈએ નહીં અને તમારું જે માથું છે એને તકિયા અથવા તો ચાદરની મદદથી ઢાંકી અને તેનું રક્ષણ કરવું જોઈએ જો કદાચ તમે ઘરની બહાર હો તો ભૂકંપથી બચવા માટેના કયા ઉપાયો કરવા જોઈએ તો કે ભાઈ કોઈ ઇમારત વૃક્ષ ભારે મોટી મોટા વૃક્ષો હોય ઇલેક્ટ્રિક થાંભલા હોય તો વાયર હોય તો એની નજીક હો તો ત્યાંથી આપણે દૂર જવું જોઈએ જેથી ભૂકંપને કારણે તે પડે તો એની સીધી ઈજા આપણા સુધી પહોંચે નહીં આ ઉપરાંત તો કેવું હોય તો કે તમે જો મોટર કાર કે બસની અંદર જો મુસાફરી કરતા હોય અને ભૂકંપ આવે તો જે કાર કે મોટર છે તેને બંધ કરી બારી દર અથવા દરવાજા બંધ કરી અને શાંતિથી અંદર બેસી રહેવું જોઈએ જેથી ભૂકંપથી આપણે બચી શકીએ તો આ બધા ઉપાયો કરવાથી આપણને ભૂકંપ જે છે એનાથી બચાવી શકીએ છીએ આપણે જાતને સુરક્ષિત સાબિત કરી શકીએ છીએ તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ભૂકંપ એટલે શું ભૂકંપ કોના કારણે થાય છે ભૂકંપથી બચવા માટેના ઉપાયો કયા છે ભૂકંપમાં માપવાનું સાધન કયું છે આ પ્રશ્નો જે છે એ નોટબુકની અંદર લખી અને તૈયાર કરવા